હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ એટલે હનુમાન જયંતીના રોજ આજે ઠેર ઠેર હનુમાન મંદિરોમાં હનુમાન ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલા જીથુડી હનુમાનજી મંદિરે પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. આજે હનુમાન જયંતીના દિવસે અહીં હજારોની સંખ્યામાં ભક્તો હનુમાન દાદાના દર્શન કરવા આવે છે. અહીં હનુમાન દાદાની આરતીનું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે અહીંયા સાધુ સંતો દ્વારા મંદિરમાં સુંદરકાંડ અને રામાયણના પાઠ કરવામાં આવે છે. વર્ષોથી આસ્થાના કેન્દ્ર છે, તમામ હરિભક્તો જે પણ આસ્થા લઈને આવે છે બધાને દાદા મન્નત પૂરી કરે છે. પુત્રની ભાવના લઈને આવે ને પુત્ર મળે, ધનની ભાવના લઈને આવે ને ધન મળે, વિદ્યાને ભાવના લઈને આવે ને વિદ્યા મળે, જેને જે શુભ સંકલ્પ હોય દાદા બધાની ઈચ્છા પૂરી કરે છે. વર્ષોથી અહીંયા સાધુ સંતો રહે છે, સેંકડો સંખ્યામાં સાધુ સંતોની અહીંયા ઉપાસના ભજન પૂજન ત્યાગ તપસ્યા ક્રિયા કરે છે. ઐતિહાસિક જગ્યા છે. આજે હનુમાન જયંતી ઉત્સવ નિમિત્તે અહીંયા આપ જોઈ રહ્યા છો, સામે હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન છે, હોમાત્મક સુંદરકાંડનું આયોજન છે. શ્રી હનુમાન જન્મોત્સવ, હનુમાનજી દાદા નો પ્રાગટ્ય દિવસ, સભી હનુમાન ભક્તોને એની શુભકામના છે. હું શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા જેતપુર તમને બધાને આમંત્રણ આપું છું. અહીંયા તમને એ જ આનંદ આવશે જે તમને સાલંગપુર હનુમાનમાં આનંદ આવે છે, એ જ આનંદ આવશે જે તમને ભાવનગરના જાજેડિયા હનુમાનમાં આનંદ આવે છે. અહીંયા પરમ પરચાધારી શ્રી હનુમાનજી દાદા બધા ભક્તોનું સાંભળે છે અને તમામની મનોકામના પૂર્ણ કરે છે. અરવલ્લી જિલ્લામાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના સાકરિયામાં સુતા સ્વરૂપે હનુમાનજી બિરાજે છે, ત્યારે ભીડભંજન હનુમાન મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને આજે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે ભીડભંજન હનુમાનજી મંદિરે ભવ્ય મારુતિ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને આસપાસના વિસ્તારો સાકરિયા માલપુર રીંછવાડમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આજના આ ભવ્ય વિશેષ પ્રસંગે દિવસભર હજારો ભક્તો દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવ્યા.